અને સમાચાર પર નજર કરીએ. વડોદરાના ઉદ્યોગપતિ ચિરાયુ અમીનને ઈડીએ શો કોઝ નોટિસ ફટકારી છે. અલકોમ ફાર્માના ચિરાયુ અમીનની વિદેશી વ્હાઇટ ફિલ્ડ કેમટેક કંપનીએ ફેમાનો ભંગ કર્યો હોવાનું ઈડીની તપાસમાં સામે આવતા તેમને આ નોટિસ ફટકારવામાં આવી છે. ફેમાના ભંગ બદલ ઈડીએ ચિરાયુને નોટિસ ફટકારી છે. તો આ સાથે જ અમદાવાદની સિન્ટેક્સ ટાંકીના સંચાલકને પણ ઈડી દ્વારા શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ વિષય પર વાતચીત કરવા માટે રવિ અગ્રવાલ સીધા અમારી સાથે જોડાઈ ગયા છે. જી રવિ, અત્યારે પૂછવાનું કે આ જે આખો મામલો છે એમાં શું વિગતો છે? નુપુર, વાત કરવામાં આવે તો વર્ષ 2016માં પનામા પેપર કેસ કૌભાંડમાં ચિરાયુ અમીન, જે વડોદરાના ઉદ્યોગપતિ છે, તેમનું નામ સામે આવ્યું હતું. અને ત્યારબાદથી જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ એટલે કે ઈડી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે અત્યારે અમે જે એલેમ્બિક કંપનીની બહાર ઊભા છે, તે એલેમ્બિક કંપનીની વિદેશમાં એક કંપની આવેલી છે જેનું નામ છે વ્હાઇટ ફિલ્ડ કેમટેક પ્રાઇવેટ લિમિટેડ, કે જે કંપની દ્વારા ખાસ કરીને ઈડી તપાસમાં એવો ખુલાસો થયો છે કે તેમને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમા એક્ટનો ભંગ કર્યો છે. અને ફેમા એક્ટમાં ભંગ કર્યાના કારણે જ ઈડી દ્વારા જે ચિરાયુ અમીન છે તેમને શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે. એટલું જ નહીં, અમદાવાદના જે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝ જે છે તેના જે માલિક છે તેને પણ ફેમા એક્ટના ભંગ બદલ શોકોઝ નોટિસ ફટકારવામાં આવેલ છે. ખાસ કરીને જે વિગત ઈડીને તપાસમાં સામે આવી છે તે આ પ્રમાણે છે કે જેમાં ચિરાયુ અમીન અને તેમના પરિવાર દ્વારા વિદેશથી જે રોકાણ છે તે ભારતમાં પાછળ આવ્યા હતા. તે ઉપરાંત જે તેમની વિદેશી કંપની છે તે વિદેશી કંપની દ્વારા અને તેમના પરિવાર દ્વારા વિદેશમાં જે યુકેમાં કેમ્પેન હિલમાં 3 BHK એપાર્ટમેન્ટની ખરીદી માટે 1.60 મિલિયનનું રોકાણ કરવામાં આવ્યું હતું. અને તે રોકાણની ચૂકવણી જે તેમના વિવિધ કંપની છે વિવિધ દેશોમાં આવેલી છે તેમાં રકમ ટ્રાન્સફર કરીને કરવામાં આવી હતી. તે જ રીતના જે સિન્ટેક્સ જે ઇન્ડસ્ટ્રીઝના જે માલિક છે તેને પણ સિંગાપોર ખાતે 48.80 કરોડની જે રકમ છે તે ટ્રાન્સફર કરી મિલકત ખરીદી હોવાનું ઈડીની તપાસમાં સામે આવ્યું છે. આમ કહી શકાય કે ઈડી દ્વારા જે પનામા પેપર કેસમાં જે લાંબા સમયથી તપાસ કરવામાં આવતી હતી તે તપાસમાં આ એક મોટો ખુલાસો થયો છે. અને ચિરાયુ અમીન જે બહુ ખૂબ જ મોટા ઉદ્યોગપતિ છે, આઈપીએલના પૂર્વ ચેરમેન પણ છે, તેમને તેમના પરિવારે વિદેશમાં જે મિલકત છે તેમાં રોકાણ કર્યા હોવાનું ઈડીની તપાસમાં સામે આવ્યું છે. તેના કારણે ઈડીએ ચિરાયુ અમીનને શોકોઝ નોટિસ ફટકારીને આનો જવાબ માંગ્યો છે. તે ઉપરાંત અમદાવાદના જે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના જે માલિક છે તેમને પણ શોકોઝ નોટિસ ફટકારીને જવાબ માંગવામાં આવ્યો છે. આમ કહી શકાય કે જો સંતોષકારક જવાબ ચિરાયુ અમીન નહીં આપી શકે તો ચોક્કસથી તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તેમની જે મિલકતો છે તેના સામે પણ ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આમ કહી શકાય કે પનામા પેપર કેસમાં આ એક સૌથી મોટી કામગીરી છે ઈડીની અને સૌથી મોટો ખુલાસો ઈડી દ્વારા કરવામાં આવ્યો છે. જી નુપુર. જી રવિ, અને ખાસ પૂછવાનું કે અત્યારે ઈડી દ્વારા આ બંને જે ઉદ્યોગપતિ છે વ્યક્તિઓ છે એમને નોટિસ તો ફટકારવામાં આવી છે, પણ હવે આગળ તેમની પર શું કડક કાર્યવાહી થઈ શકે જો સંતોષજનક જવાબ નહીં મળે તો? બિલકુલ, જે રીતના ઉપર જે જાણકારી મળી રહી છે તે મુજબ ઈડી દ્વારા જે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે તે નોટિસ બાદ હવે જે ઉદ્યોગપતિ ચિરાયુ અમીન અને જે સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના જે માલિક છે તે બંને ઈડીના જે અધિકારીઓ છે તેમની સામે જવાબો રજૂ કરવા પડશે. તમામ જે કાગળિયાઓ છે, તમામ જે દસ્તાવેજી પુરાવો છે તે રજૂ કરવા પડશે. અને જો તે રજૂ કરવામાં તેઓ સક્ષમ નહીં નીવડે અથવા તો સંતોષકારક જવાબ ઈડીને નહીં આપી શકે તો ઈડી દ્વારા જે કાયદેસરની કાર્યવાહી થતી હોય, જેમ કે મિલકત ટાંચમાં લેવી અથવા તો ગુનો દાખલ કરવો અથવા તો ફેમા એક્ટના ભંગ બદલ તેમના સામે જે કાયદેસરની કાર્યવાહી કરવી, તે તમામ પ્રકારની કાર્યવાહી ઈડી દ્વારા આમના પરિવાર અને ચિરાયુ અમીન અને સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીના જે માલિક છે તેમની સામે કરવામાં આવી શકે છે. આમ કહી શકાય કે વડોદરાના ઉદ્યોગપતિ અને અમદાવાદના ઉદ્યોગપતિ આ બંનેની મુશ્કેલીમાં વધારો થયો છે અને હવે તેમને ઈડીના શોકોઝ નોટિસનો જવાબ આપવો પડશે. અને જો જવાબ સંતોષકારક નહીં આપવામાં આવે તો તેમની સામે ચોક્કસથી કાયદેસરની કાર્યવાહી ઈડી દ્વારા કરવામાં આવશે. જી જી આભાર રવિ સમગ્ર માહિતી બદલ.